नमस्कार विद्यार्थियों, हूँ पब्लिक स्कूल जसलपुर तरफथी તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 ગુજરાતી માતૃહૃદય પાઠ શીખી ગયા. આજે આપણે એના અભ્યાસ અને સાધ્યાના પ્રશ્નોને સમજીશું. જેનો અભ્યાસ પર પ્રશ્ન એક છે, નીચેના આપેલા ઉત્તર પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી એનો સાચો ઉત્તર શોધીને તમારે લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે અપંગ તનના પણ મનના નહીં એટલે શું? तो पहलू छे शरीर अपंग छे એટલે મન નબળું છે. બીજું, મનની મક્કમતા બહુ મોટી છે. ત્રીજું, અપંગ માણસથી કશું જ ન થઈ શકે. અને ચોથું કે અપંગ ચિંતા મુવા છે. તો આનો જવાબ આવશે કે મનની મક્કમતા બહુ મોટી વાત છે, એટલે ખ જવાબ આવે. બીજું, બાઈ કરગઠિયા વિનવા નીકળી હતી કારણ કે તો અહીંયા ખ સાંજે રાંધવા માટે તે જરૂરી હતું. ખ જંગલમાં તે વાત સહજ હતી. ગ દવામાં ઉપયોગમાં લેવાના હતા કે ગ અગ્નિ પેટાવવાનો હતો. તો જે સાંજના સમયે રસોઈ બનાવવાની હોવાથી કે સાંજે રાંધવા માટે તે જરૂરી હતા. ત્રીજું, બાળકની નજર સામેની બેકડના પથ્થર પર પડી તો ક નીચે ઊંડી ખાઈ દેખાઈ હતી. ખ સિંહણની બોટ દેખાઈ હતી. ગ બોટની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાયું હતું કે ગ ગરુડિયું જેવું દેખાયું હતું. તો બાળકને ત્યાં આગળ ગરુડિયું જેવું દેખાયું હતું. ગ જવાબ આવશે. ચોથું, માતૃહૃદય પાઠમાં વધારે તો ક શું બીક લાગે તેવી વાત છે. ખ ગભરાઈ જવાય તેવી વાત છે કે ગ માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે. ઘ પશુ પ્રેમની વાત છે. તો અહીંયા ઘ જવાબ આવશે કે માતાના પ્રેમની વાત છે. પ્રશ્ન બે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પ્રશ્ન એક છે કે ગિરનાર કોની જેમ બેઠો છે. તો અહીંયા જવાબમાં આવશે કે ગિરનાર કોઈ અવધૂત એટલે કે વૈરાગી સાધુની જેમ એ બેઠો હોય એવું લાગે છે. બીજું, પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ શું કરતા હોય. પ્રાગટ ફૂટે એટલે કે જે માલધારીઓ હોય, પ્રાગટ ફૂટે એટલે કે સવારનો સમય થાય અને એ સવારે માલધારીઓ હોય ભેંસો અને બીજા ઢોરોને લઈ ચરાવવા ઉપડી જાય છે. ત્રીજું, માલધારી સ્ત્રીઓનો જીવ અડધો કેમ થઈ ગયો. તો અહીંયા જે માલધારી સ્ત્રી હતી એનો જીવ કેમ અડધો થઈ ગયો. તો કે માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ પાછળ આવતું હતું અને સ્ત્રી જે છે એ કરગડિયા વિનતા બાળકને ભૂલી જ ગઈ હતી. અને જ્યારે તેણે સિંહણની ડણક એટલે કે સિંહણની ગર્જના સાંભળી ત્યારે તેને અચાનક પોતાનું બાળક યાદ આવ્યું અને બાળકને પોતાની પાસે ન જોતા માલધારી સ્ત્રીનો જે જીવ હતો એ અધ્ધર થઈ ગયો. ચોથું, સિંહણ બાળકથી કેટલી દૂર હતી. તો જે સિંહ છે એ બાળકથી 7 ફૂટ જેટલું દૂર હતું. પાંચ, આખરે બંને માતાઓએ શું કર્યું કે અંતમાં બંને માતાઓએ શું કર્યું હતું. તો આખરે જે બંને માતાઓ છે એકબીજા સામે આંખ મિલાવીને પોતપોતાના જે શિશુઓને લઈને એકબીજા સામે જોઈ રહીને પોતપોતાના શિશુઓ હતા એમને લઈને ચાલી નીકળી. માલધારી સ્ત્રીને વેશમાં એટલે કે પોતાના ગામ તરફ જવું હતું, જ્યારે સિંહણને પોતાની પોળ પોતાના ઘર તરફ જવું હતું. સ્વાધ્યાયનો પ્રશ્ન એક, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એક, માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી. તો જે માલધારી સ્ત્રીઓ છે એ સવારે દહીં વલોવતી અને સાંજે બળતણ લેવા માટે ગીરના જંગલોમાં જતી હતી. બીજું, બાળક માતાથી પાછળ કેમ લઈ ગયું. તો જ્યારે માતાએ સૂકા લાકડા વીણતી વીણતી આગળ ગઈ અને તેનું જે બાળક હતું એ ફૂલડા છૂટતું હતું અને ધીમે ધીમે એ ચાલતું હતું તેથી એ માતાની પાછળ રહી ગયું. ત્રીજું, બાળક પોતાની સાથે નથી એવી માતાને ત્યારે ખબર પડી. તો જે સૂકા લાકડા છે એ વીણતી માતાએ સિંહની ડણક એટલે કે ગર્જના સાંભળી ને એને તરત પોતાનું બાળક સાંભળે છે અને પોતાની આસપાસ બાળકને ક્યાંય જોયું નહીં એટલે માતાને ખબર પડી કે પોતાનું જે બાળક છે એ મારી સાથે નથી. ચોથું,
માતાને કઈ દ્રશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી તો અહીંયા જો કે એક બાજુ માલધારી સ્ત્રીનું બચ્ચું જે બાળક છે શિશુ એ સિંહ બાળકને રમાડી રહ્યું હતું હવે સિંહના બાળકને રમાડવું એ બહુ મોટી વાત છે અને બીજી બાજુ સિંહ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી છે તો માલધારી શિશુની માતાને આ જે ભયાનક દ્રશ્ય હતું કે એક બાજુ માતાનું જે બાળક છે એ સિંહના બાળકને રમાડે છે અને થોડે જ દૂર સિંહ ઊભી છે અને એ સામે આવે છે આ જે દ્રશ્ય જોઈને તેને ધરતી જાણે કે ગોળ ગોળ ફરતી હોય એવું લાગે છે પાંચમું શિકાર માટે ગયેલી સિંહ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી તો જે શિકાર માટે ગયેલી સિંહને માનવ પાનની ગંધ આવી કે તમે જોજો છો કે માંસાહારી પ્રાણીઓ હોય એમાં તમે ક્યાંક જંગલમાં જતા હોય તો માણસથી એને ગંધ આવે છે તો અહીંયા એને માનવ પાનની ગંધ આવી તેથી સિંહ પોતાના વહાલ સોયા બચ્ચાના રક્ષણ માટે એ શિકાર કે પેલું વ્યક્તિ શિકાર પોતે શિકાર કરવા ગયો હતો એ છોડીને પોતાના જે બાળકને સંભાળ લેવા માટે પોતાના બોટ તરફ પાછી આવે છે માલધારી સ્ત્રી અને સિંહ બંને વચ્ચે પાયાનું સામ્ય કયું છે શા માટે તો અહીંયા જો કે સ્ત્રી અને સિંહ એ બંને માતાઓ છે ભલે એક મનુષ્ય કક્ષ એટલે કે એક મનુષ્ય છે મનુષ્ય કક્ષ લે છે ને બીજું પશુ છે કે એક માનવતા ધરાવે છે ને બીજું પશુતા ધરાવે છે એમ બંનેના કોડિયા જુદા છે કે બંને અલગ અલગ છે પણ બંને માતાઓના જે મમતા પ્રેમ એ સમાન જોવા મળે છે કે સમાન રૂપે અહીંયા દેખાડ્યા છે પ્રશ્ન સાત માનવ હોય કે પશુ માતૃ હૃદય તો સૌના સરખા આ પંક્તિનો અર્થ સમજાવો તો અહીંયા જે બાળકના બગલમાં સિંહ બાળ હતું એક બાજુ બાળકની માતા હતી અને બીજી બાજુ સિંહ હતી પરિસ્થિતિ તંગ હતી ને એટલે કે એટલી ગંભીર હતી કે સદભાગ્ય માતાના જે સમજાવાથી બાળકે સિંહ બાળને નીચે મૂકી દીધું અને તે પોતાની માતા પાસે દોડીને આવી ગયું બંને માતાઓની આંખો મળી અને બંનેના માતૃ હૃદયે કંઈક વાત કરી કે જાણે કે બંનેને પોતાને બાળકને બચાવવાની વાત હતી તો બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેનો જે મમતા અને પ્રેમ એક સમાન હતો એટલા માટે અહીંયા સિંહે પેલા બાળ ઉપર પણ શિકાર કર્યો નહીં એટલે કે માનવ હોય કે પશુ માતૃ હૃદય તો સરખા જ સૌના હોય છે પ્રશ્ન બે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો પ્રશ્ન એક માલધારી તો એનું વાક્ય થશે કે ડુંગરના ધાર ઉપર ઢોર ચરાવે છે જે માલધારી છે એ ડુંગરના ધાર ઉપર ઢોર ચરાવે છે બીજું બલિહારી તો કુદરતની બલિહારી છે કે જનાવરોમાં પણ પ્રેમ અને મમતા હોય છે ત્રીજું અસ્તિત્વ તો ગીધ પંખીનું અસ્તિત્વ હવે જોખમમાં છે ચોથું પરિવર્તન તો ચાણક્યની વાત સાંભળીને ચોરોનું હૃદય પરિવર્તન થયું પાંચમું નેસ તો ગીરના પરવાળો નેસમાં રહે છે એટલે કે નેડામાં રહે છે છઠ્ઠું શિશુ નાના ગોળા શિશુ સૌને વાલા લાગે છે પ્રશ્ન ત્રણ ડ્યુટી પ્રયોગનો અર્થ લખો અહીંયા આંખે ચક્કર આવવા એટલે કે તમ્મળ આવવા કાંઈ જ દેખાવ નહીં બાન ગુમાવવું તો સિંહને સામે જોઈને માતાને આંખે ચક્કર આવવા લાગ્યા એવું આપણે વાક્ય બનાવી શકીએ છીએ જીવ અર્ધો થઈ જવો એટલે કે ચિંતાથી વિહ્વર બની વિહ્વર થઈ જવું અહીંયા વાક્ય બનાવીએ તો બાળકના હાથમાં સિંહનું બચ્ચું જોઈને માતાનો જીવ અર્ધો થઈ ગયો ત્રીજું દિલનો ટુકડો હોવ એટલે કે ખૂબ વાલું હોવ તો માતાને પોતાનો બાળક જાણે કે દિલનો ટુકડો હોય છે ચોથું નીચેના શબ્દોનો અર્થ લખો તો આ આપણે જે શબ્દાર્થમાં પણ જોઈ ગયા
કડગડિયા એટલે કે જે ઝાડ છે એને સુકાયેલા ડાળા જેને આપણે બળતણ પણ કહીએ છીએ. પ્રાગટ ફૂટવું એટલે કે અરુણોદય થવો જે સવાર થાય એની વાત છે. ઓશાન એટલે કે યાદ આવવું, ખ્યાલ આવવો. ખોડિયું એટલે કે આપણું જે શરીર છે એ. પ્રશ્ન 5, નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો. તો અહીંયા જુઓ, પહેલું અમે પલ્લી પગે આગળ વધ્યા. અહીંયા આગળ વધવાની વાત છે પણ કઈ રીતે, તો પલ્લી પગે જે ક્રિયા વિશેષણ છે. બીજું, એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે છે. સંન્યાસી ચાલ્યા આવે છે પણ કઈ રીતે, શાંતિથી. તો જે શાંતિથી છે એ ક્રિયા વિશેષણ છે. ત્રીજું, માણસો ટપોટપ મળવા લાગ્યા. માણસો મળે છે પણ કઈ રીતે, ટપોટપ ફટાફટ મળતા હોય એની વાત છે. એ ટપોટપ એક ક્રિયા વિશેષણ છે. કોચલા પાણીમાં આમ તેમ ઝોલા ખાઈ રહ્યા હતા. તો અહીંયા આમ તેમ, ઝોલા તો ખાઈ રહ્યા છે પણ આમ તેમ ક્રિયા વિશેષણ વાપરવામાં આવે છે એટલે આમ તેમ એ ક્રિયા વિશેષણ છે. પાંચમું, પેલો માણસ તારથી થર થર ધ્રુજી રહ્યો છે. ઠંડી તો છે પણ કેવી રીતે ધ્રુજે છે, થર થર જાણે ધ્રુજતો હોય. તો જે થર થર છે એ ક્રિયા વિશેષણ છે ને નીચે તમને જવાબ લખેલા છે. પ્રશ્ન 6, સૂચના પ્રમાણે કરો. માં શબ્દ સાથે સંકળાયેલા શબ્દોની યાદી કરો. દાખલા તરીકે માં સાથે સ્નેહ સંકળાયેલો છે તો બીજા, વહાલ, મમતા, મમત્વ, હેત, પ્રેમ, લાડ, માતૃત્વ, આ બધા શબ્દો માતા સાથે સંકળાયેલા હોય છે. તમારા શિક્ષકની મદદથી માનો મહિમા દર્શાવતી કહેવતો, પંક્તિઓ જાણો અને લખો. તો આપણે ઘણી વાર ક્લાસમાં પણ કંઈક સાહેબ અભ્યાસ કરાવતા હોય તો વચ્ચે પણ એ પંક્તિઓ બોલે છે. તો અહીંયા આપણે જોઈએ તો મા તે મા, બીજા બધા વગડાના વા. બાપ મરજો પણ મા ના મરજો એવી કહેવતો છે. અને પંક્તિઓ જોઈએ તો કોઈના મળશો ના મા બાપ, કોઈના મા બાપ મળશો નહીં. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. આ આપણે જનની જે કાવ્ય છે એમાં જોઈ ગયા કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જે જનની કાવ્ય શીખી ગયા એનું છે. મીઠા વિના મોરો સંસાર, મા વિના સુનો સંસાર. એટલે કે મીઠા વિના જે રીતે સંસાર મોરો લાગે છે એ જ રીતે માતા વિના સંસાર પણ સુનો લાગે છે. પછી કોણ પોતા તનું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ માતું. અહીંયા શું કહે છે કે જે મા છે એ હેતવાળી છે અને એ જ બાળકને દૂધ પાર છે. મુખથી બોલું મા ત્યારે સાચે જ બચપણ સાંભળે, પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા. એટલે કે જ્યારે મોઢેથી હું મા બોલું ત્યારે મને બાળપણ યાદ આવે છે અને જે જાણે કે મારું જે જુવાની છે જાણે કે મને કડવી લાગતી હોય એવી વાત કરી છે. હવે અહીંયા તમારી મા તમને કેમ ગમે છે એના વિશે તમારે લખવાનું છે. કે મારી મા મને ગમે છે, બધા બાળકોને પોતપોતાની જે મા છે એ ગમવાનું અલગ અલગ કારણ હોય છે. કારણ કે એની તોલે કોઈ આવી શકતું નથી. મા તે મા, બીજા બધા વગડાના વા. એટલે કે મા છે એ બધાની જે કહીએ તો બધાની સરખામણીમાં આપવી શકતી નથી. એક કહેવત છે, મા એ 100 શિક્ષકોની ગરજ સારે છે. કે મા એ બાળકને બધી જ રીતે સંભાળી શકે છે. તો હું ફરિયાદ કરું પણ એ તો ક્યારે ફરિયાદ કરતી નથી. કે બાળક ઘણીવાર માતાને ફરિયાદ કરે છે પણ જે માતા છે, માતા એ બાળકની કોઈ ફરિયાદ કરતું નથી. મા ઘરમાં સૌને પ્રેમ આપે છે. પ્રેમ આપવો એ જ એનો મંત્ર છે. મા એ બધાને સંભાળે છે, બાળકોને, દાદા દાદીને, પિતાને, બધાને એ સંભાળ રાખે છે. મેં ભગવાનને જોયા નથી પણ મારી મા ભગવાનનું જ રૂપ છે. કે મેં ભગવાનને નહીં જોયા પણ જે મારી મા છે એ અસલ મારા માટે ભગવાન છે. અને એ ન હોય તો એક વિચાર કે માતા ન હોય તો શું થાય, તો એ વિચારું છું ને મને મારી કિંમત, મારી માતાની શું કિંમત છે એ સમજાય છે. તો અહીંયા આ જે પાઠ છે એમાં માતાની વાત કરવામાં આવી છે અને તમે સમજો કે માતાનું તમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે.
તમે સવારથી સાંજ સુધી આખા દિવસ ડેરીમાં જશો કે તમે દૈનિક દરમિયાન તમે કેટલી વાર તમારી માતાને યાદ કરો છો. તો વિદ્યાર્થીઓ, આજે જે મેં તમને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો શીખવ્યા એ તમારે ગુજરાતીની નોટમાં લખવાના.